નમસ્કાર, હું તો બોલીશમાં રોનક પટેલ આપનું સ્વાગત કરું છું. હું તો બોલીશનો સતત 1104મો એપિસોડ. સામાન્ય રીતે અત્યાર સુધી આપણે એવું માનતા હતા કે આ ચૂંટણી વિકાસના મુદ્દા ઉપર લડાશે. અત્યાર સુધી ચર્ચા તમામ વિકાસના મુદ્દે થઈ છે અને એ મુદ્દે થવી પણ જોઈએ, એ મુદ્દે લડાવવી પણ જોઈએ. ક્યાંય એવું નહોતું લાગતું કે ધર્મના મુદ્દે, ધાર્મિક મુદ્દે, એટલે કે ધાર્મિક મુદ્દાને ભડકાવીને અથવા તો ઉપસાવીને મત માગવામાં આવશે. હા, રામ મંદિર ચોક્કસથી 5 વર્ષમાં થયું છે, એ મુદ્દો બને માની શકાય. પરંતુ હવે ગઈકાલે એક એવો કિસ્સો બન્યો, એક એવું ભાષણ સામે આવ્યું જેને લઈને લાગી રહ્યું છે કે ગુજરાતની ચૂંટણીમાં પણ વિકાસની સાથે સાથે ભારતીય જનતા પક્ષ અથવા તો પક્ષના કેટલાક નેતાઓ ધાર્મિક મુદ્દે ચૂંટણી લડવા માગે છે, ધાર્મિક મુદ્દે ભાષણ કરવા માગે છે. હું વાત કરું છું બનાસકાંઠા બેઠકની. બનાસકાંઠા બેઠક ઉપર આપણે જાણીએ છીએ ભારતીય જનતા પક્ષના ડૉક્ટર રેખાબેનની સામે કોંગ્રેસના ઘેનીબેન ઠાકોરનો જંગ છે. અહીંયા રેખાબેનનો પ્રચાર કરતા બનાસકાંઠાના ડીસાના પૂર્વ ધારાસભ્ય શશિકાંતભાઈ પંડ્યાએ કોંગ્રેસને ઘણું સંભળાવ્યું અને સંભળાવે, સ્વાભાવિક છે. વિપક્ષ પ્રતિપક્ષ બંને જે પણ હોય, શાસક વિપક્ષ, એકબીજા ઉપર આરોપ લગાવે, સંભળાતો હોય. પણ અહીંયા શશિકાંતભાઈ પંડ્યાએ દાવો કર્યો છે કે જો કોંગ્રેસ શાસનમાં આવ્યું તો બહેન દીકરીઓની સલામતી નહીં રહે. શશિકાંતભાઈએ દાવો એ પણ કર્યો છે કે કોંગ્રેસને હિન્દુઓના મતની જરૂર નથી. શશિકાંતભાઈ આ બોલતા બોલતા એવું પણ બોલી ગયા કે જો કોંગ્રેસ આવશે તો પાલનપુર, ડીસા, જમાલપુર, કાલુપુર જેવી હાલત બીજે બધે પણ થશે. એનો મતલબ એ થયો કે શશિકાંતભાઈ હિન્દુત્વના મુદ્દે પ્રચાર કરવા માગે છે. શશિકાંતભાઈ એ કહેવા માગે છે કે કોંગ્રેસને એટલે મત ના આપશો કે જો કોંગ્રેસ આવ્યું તો હિન્દુઓનું હિત નહીં સચવાય, અને ભાજપને એટલે મત આપો કે જો ભારતીય જનતા પક્ષ એ જ પ્રકારે સરકારમાં રહ્યું તો હિન્દુઓના હિત સચવાશે, હિન્દુઓની બેન દીકરી સલામત રહેશે. કોઈ પણ સમાજની, આપણી સંસ્કૃતિમાં બેન દીકરીની સલામતી પ્રાથમિકતા હોય જ. પણ સવાલ એ છે કે એને ધર્મ સાથે જોડીને આગળ વધવું અને એ બાજુ પ્રચાર કરવો એ કેટલું યોગ્ય. ખેર, શું કહ્યું શશિકાંતભાઈ પંડ્યાએ પહેલા એ સાંભળી લઈએ. શું કારણ રહ્યું? અત્યાર સુધી ચૂંટણીમાં ક્યારેય આ મુદ્દો નહોતો દેખાયો, કમસે કમ આ ચૂંટણીમાં. પણ શશિકાંતભાઈએ સંકેત આપ્યા છે કે આ મુદ્દો ચૂંટણીમાં બનવા જઈ રહ્યો છે, એટલે જ શશિકાંતભાઈ સાથે પણ વાત કરવી જરૂરી છે, બીજેપીના પ્રવક્તા સાથે પણ વાત કરવી જરૂરી છે અને મનહરભાઈ સાથે પણ વાત કરવી જરૂરી છે. કેમ કે બીજેપીના પ્રવક્તાનું લાઈવમાં નથી આવતા, એટલે અમે એમનો ઇન્ટરવ્યૂ કર્યો છે. પરંતુ એમની સાથે વાત કરીએ એ પહેલાં અને બીજેપીનું રિએક્શન સાંભળીએ, કોંગ્રેસ સાથે ચર્ચા કરીએ એ પહેલાં સાંભળી લઈએ ખુદ શશિકાંતભાઈને અમે પૂછ્યું કેમ આવું કહેવું પડ્યું, ત્યારે તેમને શું કહ્યું. ખાસ વાત કરવામાં આવે તો તમને કારણ શું એવું લાગ્યું? કારણ કે જો આ લોકો સત્તામાં આવે, શાસનમાં આવે, તો હિન્દુને બેન દીકરીને બહાર નીકળવું મુશ્કેલ બનશે, એવી કઈ રીતે કહી શકો? જુઓ, હું આપણે એક સ્પષ્ટ વાત કહું કે તમે છેલ્લા કેટલા વર્ષોનો રેકોર્ડ જુઓ કે હિન્દુ દીકરીઓનું કેટલાનું ધર્માંતરણ થયું છે.
કેટલી દીકરીઓનું ધર્માંતરણ થયું આ છેલ્લા કેટલા વર્ષોમાં, જ્યાં જ્યાં કોંગ્રેસના શાસન છે ત્યાં કેટલા ધર્માંતરણ થયા છે. તો આ સ્થિતિને ખાળવી જ પડે કોઈ પણ સંજોગોમાં. હિન્દુ દીકરીઓને ધર્માંતરણ થતું હોય, હિન્દુ દીકરીઓ છેતરાતી હોય, તેને અટકાવવી પડે. માટે હું વારંવાર કહું છું કે આલિયા માલિયા જમાલિયા તમે ચેતી જજો, આ હિન્દુસ્તાન છે, પાકિસ્તાન નથી. કે આપણી પાસે 25-50-100 કરોડ રૂપિયા હશે, પરંતુ આપણી બેન દીકરીની સુરક્ષા અને સલામતી નહીં હોય તો ખૂબ તકલીફ પડશે. હું વારંવાર કહું છું, જાઓ જોહાપુરામાં, જાઓ દરિયાપુરમાં, જાઓ કાળુપુરમાં, જાઓ તમે કહો પાલનપુર નાની બજાર વિસ્તાર, હું નામ જોગ કહું છું અને ડંકાની ચોટ ઉપર કહું છું, ત્યાં હિન્દુઓની શું સ્થિતિ છે. હું એ સ્થિતિ જોઈને આવ્યો છું, મારી નજર સમક્ષ જોઈને આવ્યો છું. ત્યાં સસ્તા ભાવે મકાનો લઈ લેવા, બિચારા કરે શું, હિન્દુ સમાજ કરે શું, લાચારની સ્થિતિમાં હોય. માટે આ તો ન ચાલે ભાઈ. સાહેબ, તમને એવું કેમ લાગે કે કોંગ્રેસને હિન્દુઓના વોટની જરૂર નથી, કારણ શું? તમે આજ દિન સુધી કોઈ કોંગ્રેસ નેતાને જોયો છે કે ભાઈ મંદિરની પ્રતિષ્ઠામાં બેસતા જોયા છે? કે આપ સૌ જાણો છો એ રામસેતુનો વિરોધ કરે તો આ કોંગ્રેસને મારે હિન્દુ તરફી કેવી, હિન્દુ તરફેણમાં વાત કરતી કેવી, કે આ વિધર્મીઓની તરફેણમાં વાત કરવી, એ તમે પણ સમજી શકો છો. હું ક્યાંય કશું ખોટું બોલ્યો નથી. હું સ્પષ્ટ કહેવા માગું છું, આ હિન્દુસ્તાન છે, હિન્દુઓની બહેન દીકરીની સુરક્ષા અને સલામતીની એકમાત્ર કોઈ જવાબદારી લઈ શકે તો એકમાત્ર ભારતીય જનતા પાર્ટી છે, બીજી કોઈ જ પાર્ટી. મહત્વની વાત છે, ચૂંટણી પણ છે લોકસભાની, વિકાસના મુદ્દાઓને લઈને હાલ ચૂંટણીમાં ચર્ચા થવી જોઈએ. રાજનીતિમાં કટ્ટરતા, હિન્દુત્વ, આ મુદ્દાઓ છે તેને લઈને કેટલી અસર થાય? તો શું અમે કાંઈ મસ્જિદના નામે વોટ માંગીએ? હે ભાઈ, અમારા મસ્જિદના નામે વોટ માંગવાના? અમને દેખાય છે ભગવાન રામલલ્લાના મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા થઈ છે અને એ આ દેશના યશસ્વી પ્રધાનમંત્રીએ કરી છે, તો અમારા હિન્દુ સમાજ માટે તો ગૌરવની વાત છે કે ભગવાન શ્રીરામજીનું મંદિર બની શક્યું હોય અયોધ્યામાં. તો એ અને ત્યાં મંદિરમાં જઈ અને દેશના પ્રધાનમંત્રી પ્રાણ પ્રતિષ્ઠામાં બેસતા હોય તો એ આ દેશ માટે ગૌરવની વાત કહેવાય કે ન કહેવાય? તો એમાં વોટ માંગવા કાંઈ ગુનો છે? અને ભારતીય જનતા પાર્ટી માટે મેં વોટ માંગ્યા, ડૉક્ટર રેખાબેન વોટ માટે વોટ માંગ્યા, એ કાંઈ ગુનો કર્યો નથી. આ ગુના માટે મને ફાંસીએ લટકાવવો હોય, કોઈ આલિયા માલિયા જમાલિયા તો મને લટકાવી દે, હસતા હસતા હું હિન્દુ સમાજ માટે ફાંસી લટકવા તૈયાર છું. શશિકાંતભાઈ, આમાં ફાંસીની વાત ક્યાંથી આવી, લટકાવવાની વાત ક્યાંથી આવી? તમને પૂરો અધિકાર છે તમારા પક્ષના ઉમેદવાર માટે મત માગવાનો. મારો તો સવાલ એટલો છે, વિકાસના આટલા મુદ્દા છે શશિકાંતભાઈ, અને આટલા વર્ષોથી ભારતીય જનતા પક્ષની સરકાર છે, તો આ પાલનપુરમાં આવી સ્થિતિ કેમ તમે કહી રહ્યા છો? એ પ્રમાણે હોય તો ગૃહમંત્રીને પૂછો ને હર્ષભાઈ સંઘવીને પૂછી લો, આ સ્થિતિ કેમ પાલનપુરમાં, આ કોંગ્રેસવાળાને શું કરવા પૂછો, અને પણ ચૂંટણી ટાણે જ. ખેર, મનહરભાઈ મારી સાથે જોડાયા છે. મનહરભાઈ, શશિકાંતભાઈજી બોલે એ પણ સાંભળ્યું અને અમે પૂછ્યું એ પણ સાંભળ્યું. તમારી ઉપર આરોપ છે, એટલે કે કોંગ્રેસ ઉપર આરોપ છે કે હિન્દુઓના હિતનું રક્ષણ નથી કરતા અને લઘુમતી સમાજ પ્રત્યે તમારો ઝુકાવ વધુ છે, અને જો તમે જીત્યા તો હિન્દુની બહેન દીકરી બહાર નહીં નીકળી શકે. રોનકભાઈ, ભારતીય જનતા પાર્ટીની સરકારની મંશા 35 વર્ષ ગુજરાતમાં અને 10 વર્ષથી આ સ્વર્ગના સુખના સપના દેખાડી અને નરકમાં ધકેલવાનો ધંધો કરનારી આ ભારતીય જનતા પાર્ટી એ તમામ મોરચે નિષ્ફળ ગઈ છે. અને આ અમારા કાઠિયાવાડમાં કહેવત છે, છીંદરીનો વડ શેળે. આ પરિસ્થિતિ એટલા માટે કે એ ધારાસભ્ય માન્ય પૂર્વ એને થોડા આંકડાઓ એની સાથે મૂકીએ આપણે કે ગુજરાતની અંદર 5,560 દીકરીઓ ઉપર છેલ્લા 9 વર્ષમાં બલાત્કાર અને દુષ્કર્મના કેસો નોંધાણા, અને સમગ્ર ભારતની અંદર જે નારી શક્તિ અને નારી સુરક્ષાની જે વાતો કરતી ભારતીય જનતા પાર્ટીની શિરમોર નેતાગીરી એને એકાન ઉપર આધારું 4,45,256 દુષ્કર્મના 9 વર્ષની અંદર કેસ આ બેન દીકરીની આ ભારતીય જનતા પાર્ટીમાં સુરક્ષાના આ આંકડા છે. બીજી વાત, ભારતીય જનતા પાર્ટીના સમયમાં છેલ્લા 9 વર્ષની અંદર ગુજરાતમાં 75,499 ગુનાઓ નોંધાણા છે મહિલાઓ ઉપરના ઉત્પીડનના. કહેવાનો મતલબ એ છે કે ભારતીય જનતા પાર્ટી સર્વે સર્વા છે, આખા રાજ્યમાં છે, જમાલપુર હોય કે દરિયાપુર હોય, ખૂણે ખૂણે ભારતીય જનતા પાર્ટી છે. કોંગ્રેસ પક્ષને યાદ કર્યા વગર આ રાજ્યની જનતાને 14માં વચનો આપ્યા હતા, 19માં વચનો આપ્યા હતા કે 22ની વિધાનસભામાં વચનો આપ્યા હતા, એ વચનો યાદ કરી અને જનતાની સામે તમે હિસાબ આપો કે અમે તમારી પાસેથી મત લઈ ગયા હતા અને ગઈ વખતે અમે તમને આ વચન આપ્યું હતું, એ વચનના બદલામાં અમે એટલું કરી દીધું. મૂળ વાત રોનકભાઈ, પ્રશ્ન એ છે કે એ તમામ મોરચે નિષ્ફળ છે એને લઈ
કશું જનતા પાસે બોલવા જેવા કોઈ શબ્દો નથી. એટલે તમે જે વાત કરી એમ કે વિકાસના નામે મત માગવાને બદલે ધર્મના નામે મત માગવાના, ભગવાન રામના નામે મત માગવાના, આ તમામ પ્રકારના મત માગવાની જે પરિસ્થિતિ અને શિરસ્તો જે છે એમાં હવે પછી ગુજરાતની કે દેશની જનતા ભૂલ કરી શકે એમ નથી. એક વાત તમને કહું, ધાર્મિક મુદ્દાઓ જે છે એ ત્રણ પ્રકારના મુદ્દા છે જે ભારતીય જનતા પાર્ટીએ હંમેશના માટે યાદ રાખ્યા હતા, હવે બોલતા બંધ થઈ ગયા છે. એમાંનો પહેલો મુદ્દો છે ભારત માતા. ભારત માતા એટલે ભારતીય જનતા પાર્ટીનો કોઈ પણ આગેવાન ભાષણ કરવા ઊભો થશે એટલે બોલશે ભારત માતા કી જય, ભારત માતા કી જય. પૂરું થશે ભાષણ ત્યારે બોલશે ભારત માતા કી જય. અને પછી મોટા સાહેબ જેવા હું બોલશે, બે હાથ ઊંચા કરો મુઠ્ઠીવાળી અને કરો ભારત માતા કી જય. સાહેબ, ભારત માતાની આજે હાલત ખંડિત પરિસ્થિતિની અંદર લેહ લદ્દાખની અંદર એક સોનમ વાંગચુક કરીને એક વ્યક્તિ જે મહાનુભાવ છે, જે દેશ માટે, જે દેશની સીમાઓ સુરક્ષિત નથી, 4000 કિલોમીટર ચાઇના ઘૂસી ગયું છે એના માટે આ ભારત માતા માટે માત્ર શબ્દો માત્ર બોલું. અને બીજી વાત એ ગંગા માટે, ગંગા માતાની વાત, 110 દિવસ સુધી સ્વામી જ્ઞાન સ્વરૂપ સાનંદ એ મૃત્યુ પામી ગયા ગંગા માટે લડતા લડતા. અને માનનીય મોદી સાહેબ જે છે એ જ્યારે કાશી વારાણસી ચૂંટણી લડવા ગયા ત્યારે ગંગાના કાંઠે આવી શું બોલ્યા હતા. અને એ પછી ત્રીજો મુદ્દો હું તમને આપી દઉં ગાય માતા માટે. આજે હું તમને કહું, જે રીતે જ્યોતિ પીઠાધીશ્વર છે જગતગુરુ શંકરાચાર્ય અવિધ મુક્તેશ્વર નિધિ એ અત્યારે ચાલતા ગાય માતા માટે લડે છે. તો આ ત્રણ મુદ્દાની અંદર વાત કરનારી કોણ હતી? ભારતીય જનતા પાર્ટી હતી. આ ત્રણે ત્રણ મુદ્દાની અંદર એની પાસે છે, એને બોલવા જેવો શબ્દ બચ્યો છે કંઈ તો એના ઉપર બોલે. અને ગાય, ગંગા કે ભારત માતા, અને તમે દીકરીઓની વાત આજ જે કરો છો અને દીકરીઓને મેં આપણે આંકડા આપ્યા. સાહેબ, ભારતીય જનતા પાર્ટીમાં જો કોઈ હવે બચ્યું હોય સમાન જેવું કે કોઈ સ્વાભિમાન જેવું બચ્યું હોય તો એની સરકારમાં જનતાનો દ્રોહ કરી અને જનતાને આ વચનો આપીને જે મુદ્દાને લઈને ચર્ચા કરી છે એ મુદ્દાની ચર્ચા કરાય. આમાં સમાજની અંદર વૈમનસ્ય ફેલાવવાનું, ધાર્મિક વૈમનસ્ય ફેલાવવાનું, બે સમૂહ વચ્ચે કે બે ધર્મ વચ્ચે વૈમનસ્ય ફેલાવવાનું બંધ કરવા જોઈએ. મધરભાઈ, આપ જોડાયેલા રહેજો, કેમ કે બીજેપીનો વ્યૂ જાણવો જરૂરી છે. ડિબેટમાં બીજેપી નથી આવતું, પણ હા, ઇન્ટરવ્યૂ ચોક્કસ આપે છે. એટલે જ બીજેપીના પ્રવક્તા એમને અમે પૂછ્યું કે શું કારણ રહ્યું કે તમારા પક્ષના નેતાએ વિકાસના મુદ્દાની ઓછી અને આ મુદ્દે વધુ ચર્ચા કરી, આ મુદ્દે વધુ ભાષણ આપ્યું. આવો સાંભળી લઈએ યજ્ઞેશભાઈએ શું કહ્યું. લોકસભાની ચૂંટણીમાં હવે ડીસાના પૂર્વ ધારાસભ્ય શશિકાંત પંડ્યાએ એક નિવેદન આપ્યું છે અને સમગ્ર નિવેદન મામલે વાતચીત કરવા માટે આપણી સાથે ભારતીય જનતા પાર્ટીના પ્રવક્તા ડૉક્ટર યજ્ઞેશભાઈ દવે ઉપસ્થિત છે. યજ્ઞેશભાઈ, નિવેદન સાંભળ્યું આપણે ભાજપના નેતા શશિકાંતભાઈ પંડ્યાનું, આવા સમયે આવા નિવેદન આપવાની આવશ્યકતા શું ઊભી થઈ? શશિકાંતભાઈનું અંગત મંતવ્ય હોઈ શકે અને હું તો એ બાબતે સ્પષ્ટ છું કે તુષ્ટિકરણ, એમની એક વાત સાચી છે કે તુષ્ટિકરણની રાજનીતિ કોંગ્રેસે રમી છે. હિન્દુ મુસ્લિમ હોય કે ઓબીસી અને સામાન્ય હોય કે એસસી અને એસટી હોય, આ બધાની વચ્ચે જો વૈમનસ્યના મૂળ રોપ્યા હોય તો કોંગ્રેસ રોપ્યા છે. કારણ કે શરૂઆતથી જોઈએ તો આપણને જે જમ્મુ કાશ્મીરના જે ફળ ભોગવવા મળ્યા હતા ખરાબ, એ કોંગ્રેસની દેન હતી. ત્યાં તો ઠીક છે કે નરેન્દ્રભાઈનું સુશાસન આવ્યું અને ત્યારબાદ 370ની કલમ દૂર થઈ અને કાશ્મીર અને ભારત બંને એક થયું. બાકી ભારત અને કાશ્મીર આજે પણ જુદું હોત, આજે પણ ત્યાં સંવિધાન અલગ હોત, આજે પણ ત્યાં આગળ એમના નિશાન અલગ હોત, આજે પણ ત્યાં આગળ એમનો ધ્વજ અલગ હોત, એમના નીતિ નિયમો અલગ હોત, બધું જ અલગ હોત. પરંતુ આ 370ની કલમ દૂર થતાં એ આપણને મોટો ફાયદો થયો. તો મુસ્લિમ અને હિન્દુ આનું તુષ્ટિકરણની શરૂઆત કોંગ્રેસે, શરૂઆત જ્યારે ભારત આઝાદ થયું ત્યારથી થઈ. અને એ શરૂઆત બાદ આજે મંડલ પંચની વાત આવી તો ઓબીસી અને બીજા જ્ઞાતિઓ વચ્ચે પણ તુષ્ટિકરણની વાત થઈ. ભારતીય જનતા પાર્ટીનો જ્યારથી ઉદય થયો, ભારતીય જનતા પાર્ટી આજે 2 સીટમાંથી 303 સીટ ઉપર હવે 400 પાર કરવા જઈ રહી છે. ત્યારે પણ તમે જુઓ તો નરેન્દ્રભાઈનું શાસન હોય કે ભૂતકાળની અંદર અટલ બિહારી વાજપેયીજીનું શાસન હોય, સૌનો સાથ સૌનો વિકાસ સૌનો સંઘાત એ નીતિ અપનાવી છે. અને કોઈપણ જ્ઞાતિના અને કોઈપણ જ્ઞાતિના લોકો હોય, કોઈપણ ધર્મના લોકો હોય, એને ભારતીય જનતા પાર્ટીએ એક રાખ્યા છે. યજ્ઞેશભાઈ, આ તો વાત થઈ તમે જે રીતના કહ્યું જમ્મુ કાશ્મીરની એની, પણ આખા દેશમાં ભારતીય જનતા પાર્ટી વિકાસના નામે ચૂંટણી લડે છે તો શશિકાંતભાઈને શું ભાજપના ઉમેદવાર હારવાનો ડર છે તેના કારણે હિન્દુ મુસ્લિમનો મુદ્દો અત્યારે ઉઠાવવામાં આવી રહ્યો? નહીં, આજે પણ ભારતીય જનતા પાર્ટી વિકાસના નામે ચૂંટણી લડે છે અને ભારતીય જનતા પાર્ટીએ જે જે કાર્યો કર્યા છે આદરણીય નરેન્દ્રભાઈના નેતૃત્વની અંદર ભારતમાં છેલ્લા 10 વર્ષમાં અને ગુજરાતની અંદર જેટલા 30 વર્ષની અંદર જે ભારતીય જનતા પાર્ટીએ કાર્યો કર્યા છે એ કાર્યોને લઈને ભારતીય જનતા પાર્ટી ચૂંટણી લડે છે. પરંતુ
ગુજરાતની જનતાને, ભારતની જનતાને એ યાદ અપાવવું જરૂરી છે કે જાતિવાદના મૂળ કોંગ્રેસે રોપ્યા હતા, ભારતીય જનતા પાર્ટીએ તેને નાબૂદ કર્યા છે. એમનું એ પણ કહેવું છે કે જો કોંગ્રેસ જીત્યું તો દરિયાપુર, ડીસા, કાલુપુરના વિસ્તારોમાં જેવી પરિસ્થિતિ છે તેવી પરિસ્થિતિ સર્જાશે, તો ત્યાં આગળ પણ તો ગૃહ વિભાગ આપણો જ છે, નગરપાલિકા, મહાનગરપાલિકાઓ આપણી છે, ભારતીય જનતા પાર્ટીની નગરપાલિકાઓ છે. આવો સવાલ અત્યારે શા માટે ઉઠાવવાની આવશ્યકતા ઊભી થઈ? ભૂતકાળનું 30 વર્ષ પહેલાંનું ગુજરાત અને 30 વર્ષ પહેલાંનું ગુજરાતની અંદર કોંગ્રેસનું શાસન અને 30 વર્ષ પહેલાંના રમખાણો, 30 વર્ષ પહેલાંની પરિસ્થિતિ દરેકે જોઈ છે. ગુજરાતની અંદર વ્યક્તિ, અમદાવાદનો વ્યક્તિ અમદાવાદના બીજા છેડે જાય પછી પાછો આવે ત્યારે સાચો આ પરિસ્થિતિ હતી એ પણ જોઈ છે. એટલે એને જોઈ અને એમને કહ્યું હશે એવું મને લાગી રહ્યું છે. યજ્ઞેશભાઈ, તમને નથી લાગતું કે આ પ્રકારનું નિવેદન અત્યારના સમયમાં લો એન્ડ ઓર્ડરની પરિસ્થિતિ બગાડી શકે? કારણ કે જે સભામાં તેમણે નિવેદન કર્યું છે અને એક વ્યક્તિગત અને ખાસ તો જે શબ્દો વડે જે નિવેદન કરાયું છે તે, મેં કહ્યું કે અમુક નિવેદનો એમના અંગત નિવેદનો હોઈ શકે છે, પરંતુ ભારતીય જનતા પાર્ટી વિકાસના નામે રાજનીતિ કરે છે અને વિકાસના નામે એટલા માટે રાજનીતિ અમે કરીએ છીએ કે અમે વિકાસ આપ્યો છે. નરેન્દ્રભાઈએ આજે ગુજરાત અને ભારતને જે પ્રમાણે આજે બધી જ ચારે દિશાએથી વિકાસ કર્યો છે અને આખા વિશ્વની અંદર ભારતનો જ્યારે ડંકો વાગી રહ્યો છે ત્યારે સ્પષ્ટ છે કે ભારતીય જનતા પાર્ટી વિકાસના નામે જ આજે મત માગે છે અને વિકાસ કર્યો છે. એટલે અમે રાજનીતિ કરીએ, વિકાસની માગે ખોટું નથી, પરંતુ જૂની જે પરિસ્થિતિ હતી, જૂની જે સ્થિતિ હતી એ સ્થિતિને ન લાવવી એ પણ પ્રજાને યાદ અપાવવું જરૂરી છે. ખેર, આ બીજેપીનો વ્યૂહ હતો અને એમને એમનો પક્ષ મૂકવાનો પૂરો અધિકાર છે, પણ હા, વિકાસના બહુ બધા મુદ્દા છે અને એટલે જ વિકાસ ક્યાં થયો અને ક્યાં ન થયો, ક્યાં થયો એ બીજેપી જણાવી શકે, ક્યાં ન થયો કોંગ્રેસ જણાવી શકે. સવાલ એ છે, દરેક ચૂંટણીમાં ધર્મ કેમ આવી જાય છે? ધર્મનું રક્ષણ થવું જોઈએ, તમામ ધર્મનો આદર પણ થવો જોઈએ, પણ ધર્મ રાજનીતિનું કારણ ન બની શકે. ધર્મ રાજનીતિથી પર હોય, રાજનીતિ કરતાં ધર્મ ઘણો 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 મોટો છે. ખેર, શું કારણ હોઈ શકે કે રાજનેતાઓ ચૂંટણી ટાણે આ પ્રકારે ધર્મનો મુદ્દો ઉઠાવે છે? મધરભાઈ, તમે પણ ચૂંટણી લડ્યા છો, શું કારણ ચૂંટણી ટાણે જ રાજનેતાઓને ધર્મ યાદ આવે? તમારા પક્ષના નેતાઓ પણ ચૂંટણી ટાણે મંદિર મંદિર જાય, બીજેપી પણ આવું જ કરે, શું કારણ? રોનકભાઈ, એ ભારતીય જનતા પાર્ટીના આગેવાને તમારી સ્ક્રીન ઉપર જે વાત મૂકી અને જે એના ધારાસભ્ય પૂર્વ હતા એમને જે વાત મૂકી, એ બે વચ્ચેનો પર્દાફાશ આપે ટીવીની સ્ક્રીન ઉપર આપના દર્શકોને બતાવ્યો. વાસ્તવિકતા એ બહાર આવી કે ભારતીય જનતા પાર્ટીના પૂર્વ ધારાસભ્ય જે બોલે છે એની 50% વાતનું એને ખંડન કર્યું, પણ એક રાજકીય આગેવાન તરીકે, વિપક્ષના આગેવાન તરીકે આનું મેં માર્કિંગ એ કર્યું. અમારા કાઠિયાવાડમાં કહેવત છે કે કૂવામાં હોય તો અવાડામાં આવે, એટલે આ જે ઉપરથી જે એનું જે ગર્ભગૃહ જે છે ને ત્યાંથી નીકળેલી જે વાતો છે ને એ વાતો કંઈક ને કંઈક અહીંયા આગળ બહાર આવતી હતી. હું તમને એક નાની વાત કરું, ભારતીય જનતા પાર્ટીએ છેલ્લા 25 વર્ષમાં ખોરાક ઉપર, કપડાં ઉપર અને કંઈ ને કંઈ રીતે ભાષા ઉપર અને કંઈ ને કંઈ રીતે આ બાબત, આવી બધી ચર્ચાઓને, ધર્મને લગતી વાતો ઉપર રાજનીતિ કરી છે. હું એક છેલ્લી વાત કરું, હમણાં થોડાક દિવસ પહેલાં પ્રધાનમંત્રીએ કોઈ જગ્યાએ ભાષણની અંદર જે બિહારના એક મોટા નેતા વિપક્ષના હતા એમને યાદ કરીને એક મછલી ખાતા હતા એ બાબતનો એ મુદ્દો મૂક્યો અને એને ધાર્મિક રીતે વાતને આખું ડહોળવાનો પ્રયત્ન કર્યો હતો. આ મુદ્દાને લઈ અનેક પ્રકારની વાતો થઈ. આ મુદ્દા જે છે એ અત્યારની સ્ક્રીન ઉપર જોવા મળે છે, એમાં બહુ લાંબો ટૂંકો ફરક નથી. એટલે ભારતીય જનતા પાર્ટીની આ સોચી સમજી સાજી જ છે, તમે મુદ્દા મૂકો છે ને, પણ એક એક વાત મારે ભારતીય જનતા પાર્ટીના સરવાળે આખા પરિવારને કહેવી છે કે જે માફી વીર સાવરકર છે એને 1930ની અંદર એક ભાલા નામનું એક મરાઠી એક એક પુસ્તક લખ્યું હતું, એ પુસ્તકની અંદર જે ગાયની પૂજા કરે તે સાચો હિન્દુ એના ઉપર એને પોતાના, મનરભાઈ હાલ મુદ્દો આપણી આ ચૂંટણી વખતનો છે. નહીં, હું તમને એ એટલા માટે કહું છું, આનો લાગુ ક્યાં પડે છે? નહીં, હું એ કહેવા માંગુ છું, દુકાન એક જ મિનિટ સાંભળું છું ને તો હું તમને એક જ મિનિટમાં જવાબ દઈશ. જી રુણકભાઈ, આ મુદ્દો એ એટલા માટે ચર્ચા કરે છે કે જ્યારે જ્યારે પણ સરકારમાં બેઠેલી ભારતીય જનતા પાર્ટીનું સિંહાસન જ્યારે ડોલે છે ત્યારે ભારતીય જનતા પાર્ટી હોય કે દેશ હોય એ બંનેને છેવાડે મૂકીને ભારતીય જનતા પાર્ટી શિરમોર આગેવાનો કામ કરે છે, આ એનો પર્દાફાશ છે. એક ભારતીય જનતા પાર્ટીના આગેવાન એમ બોલે છે કે ભાઈ આ તમે જમાલપુરને આ અંતે જમાલિયાન માલિયા થઈ જાય, એ આ વાતની અંદર ચૂંટણી કમિશન નામ નોંધ લેવી જોઈએ
કે રેસની અંદર ને રાજ્યની અંદર આ જે આ પ્રકારની પરિસ્થિતિ સર્જાશે તો આવનાર દિવસમાં જવાબદાર કોણ? માત્ર ને માત્ર ભારતીય જનતા પાર્ટીના પૂર્વ ધારાસભ્ય કે ભારતીય જનતા પાર્ટી? જો બે વચ્ચેનો ક્રેશ ક્યાં આવ્યો કે એ તો ભારતીય જનતા પાર્ટીના આગેવાન ઉપર છોડી દીધું, અડધું એને પોતાની માથે રાખ્યું, તો પણ છતાં ભારતીય જનતા પાર્ટી સ્વીકારવા તૈયાર નથી કે ના ના 25 વર્ષ પહેલાં કોંગ્રેસના શાસનમાં આવ્યું હતું. અરે 25 વર્ષમાં તો તમે બેઠા છો, શાસન વ્યવસ્થા અને કાયદો અને વ્યવસ્થા તમારા હાથમાં છે, તો ગુજરાતની કાયદો અને વ્યવસ્થાનું પાલન કરાવવું અને કરવું એ તો તમારા હાથમાં સંપૂર્ણ છે. ડબલ એન્જિનની સરકાર કામ કરે છે. પણ માટે કહું છું, મારો સવાલ એ છે કે ચૂંટણી આવે ત્યારે જ ભાજપ જ નહીં, કોંગ્રેસના નેતાઓ પણ મંદિર મંદિર ફરે છે. મારે એ જ કહેવું છે, શેના માટે? હું તમને 365 દિવસ ભગવાન તો રોનકભાઈ રોનકભાઈ મંદિર જવું એ કોઈ જરાય ખોટું નથી. હા, જરાય ખોટું. મંદિરના નામે મત માંગવા એ ખોટી વાત છે. હું મંદિર દર શ્રદ્ધાળુ માણસ છું, પણ 365 દિવસ હોય, શ્રદ્ધા ચૂંટણી જાહેર થયા પછી જ હોય? અરે એમ નહીં, તમે એને તમે એક મીડિયાને સ્ક્રીન તમારી ફરે છે એટલે તમે 100% એની નોંધ લો છો, એ બાબત બરાબર ને, તમારી લેવી જોઈએ. પણ હું એમ કહું કે મંદિર જવા માટે કોઈ સોફ્ટ હિન્દુ બોલે, કોઈ પેલો હિન્દુ બોલે, આ મુદ્દાને લઈ અને ચર્ચાનો સંવાદ કરવો. અને એક બાજુ તમને એવડી મોટી ગેપ દેખાય છે કે આ મંદિરના નામે માત્ર મતો લેવે છે, વિકાસની વાત નથી કરતા, એ બે વચ્ચેનો ગેપ છે, એ આપણે સમજવાનો બરાબર જરૂરી છે. હું એક તમને એક વાત કરું, ગઈ લોકસભાની ચૂંટણીમાં અને એના પહેલાંની 2014ની લોકસભાની ચૂંટણીમાં વિકાસની જેટલી વાતો થઈ હતી, હું તમને કહું 2014નો મેનિફેસ્ટો જાહેર કરવાનું બંધ કરી દીધું એ લોકોએ. પુલવામા નામે મત માગ્યા, બજરંગ બલીના નામે કર્ણાટકમાં મત માગ્યા, અને રામના નામે મત માગ્યા. મને તમે એમ કહો કે ચૂંટણી કમિશને એક પણ ફરિયાદ લીધી? અને હું તમને એ કોંગ્રેસની સરકારનો દાખલો બતાવું કે બાલાસાહેબ ઠાકરે જે પોતે ચૂંટણી નહોતા લડતા અને બાલાસાહેબ ઠાકરે એના પોતાના ઉમેદવારની અંદર રામના નામે મત માગવા ગયા, એના ઉપર ચૂંટણી કમિશને ફરિયાદ લઈ સુપ્રીમ કોર્ટે એને 6 વર્ષની બેન કરી દીધી હતી. તો આ કોંગ્રેસની સરકાર છે, અમારો પ્રતિનિધિ કે અમારી વ્યક્તિ નથી, આ દેશનું સંવિધાન ને બંધારણ બચે એના માટે કોંગ્રેસ કામ કરે છે. તો કેમ બજરંગ બલીના નામે મત માગનારના અને પુલવામાના નામે મત માગનારની ઉપર ફરિયાદ ન થઈ? એટલે મારો મુદ્દો એ છે રૌનકભાઈ, વાસ્તવિકતા છે, કોંગ્રેસનો આગેવાન મંદિર જાય, ધાર્મિક પ્રવૃત્તિ કરે, રુદ્રાક્ષની માળા પહેરે, માળા દેખાડે, એ બધી વસ્તુ એનો અંગત મામલો છે. પણ જ્યારે સુધી એ પોતે રાજનીતિના પરિપ્રેક્ષમાં આવે છે અને પછી ધર્મના નામે મત માગે તો હું જવાબદાર કોંગ્રેસના આગેવાનને માનીશ. આ તો તમે જાણો છો, જોવો છો તમે કે કઈ રીતે મંદિરના નામે ને ધર્મના નામે મત માગે છે, ખોરાકના નામે, કપડાના નામે, ભાષાના નામે, વિસ્તારના નામે, પ્રાંતના નામે આવી રીતે મત માગવાની શરૂઆત કરે તો વિકાસની વાત ક્યાં રહી? એક બાજુ તમે ખોળિયું ઓઢ્યું છે વિકાસની વાતનું અને વાત કરો છો તમે ધર્મના નામની. ખેર, સમયનો અભાવ છે, આપને રોકીશ. 100 વાતની એક વાત, રાજનીતિ વિકાસની હોવી જોઈએ. શાસક પક્ષે વિકાસનો હિસાબ આપવો જોઈએ અને વિપક્ષે જ્યાં જ્યાં શાસક પક્ષ વિકાસમાં ઊણું રહ્યું હોય એ મુદ્દે વાત કરવી જોઈએ. સવાલ ખાલી એટલો જ છે, ચૂંટણી આવે ત્યારે મુદ્દા છેલ્લી મિનિટોમાં કેમ બદલાય છે, કેમ બદલાય છે? હું ફરીથી કહું છું, બેન દીકરીઓની સલામતી હોવી જ જોઈએ, હોવી જ જોઈએ. બેન દીકરીઓ સામે આંગળી ઊંચી કરવાની કોઈની હિંમત ના થવી જોઈએ, આંખ ઊંચી કરવાની હિંમત ના થવી જોઈએ. એ હકીકત છે, હકીકત છે. પણ એવા મુદ્દા ચૂંટણી ટાણે જ ઉઠાવવા અને રાજનીતિ કરવી કોઈ પણ પક્ષ હોય કેટલું યોગ્ય? જ્યારે ચૂંટણી આવે ત્યારે જ મંદિર મસ્જિદ યાદ આવે, આ કેટલું યોગ્ય? મંદિર મસ્જિદ ગુરુદ્વારા 365 દિવસ હોય, દિલમાં હોય, દિલમાં હોય, નમન ત્યાં રોજ. ખેર, રાજનીતિ છે, રાજ કરવા માટેની નીતિ છે. આશા રાખું રાજનીતિથી પર આપણા રાજનેતાઓ રાષ્ટ્રનીતિને સમજે.